નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરત પોલીસ અકસ્માત કરનારા સામે કડક કાર્યવાહી કરી રહી છે. હાલ સુરત પોલીસે અકસ્માતના આરોપી સામે મોટી કાર્યવાહી કરી છે. થોડા દિવસો પહેલાં દારૂના નશામાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેફામ કાર હંકારી 5 લોકોને ઈજા પહોંચાડનાર આરોપી સાજન ઉર્ફે સની રાકેશભાઈ પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્પાની આડમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરનાર આરોપી સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્ત્વની વાત તો એ છે કે અકસ્માતના કેસમાં આજ સુધી ક્યારેય પોલીસે પાસા હેઠળની કાર્યવાહી કરી નથી, પરંતુ સમાજમાં દાખલો બેસે અને લોકો અકસ્માત પ્રત્યે ગંભીર બને તેને લઈ પ્રથમ વખત પાસા હેઠળ કાર્યવાહી કરી સાજનને અમદાવાદ મધ્યસ્થ જેલ મોકલી અપાયો છે. સુરત શહેરમાં કેટલાક યુવાનો બેફામ વાહનો હંકારતા હોય છે અને સ્ટંટ કરતા હોય છે, આવા અનેક વિડીયો પણ વાયરલ થયા છે. આ ઉપરાંત બેફામ અને ઓવરસ્પીડમાં વાહન હંકારી અકસ્માત સર્જતા હોવાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા ઓવરસ્પીડમાં ગાડી ચલાવી અકસ્માત કરનાર સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધી સુરત પોલીસે જુદા જુદા ગંભીર ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ સામે પાસા હેઠળની કાર્યવાહી કરી રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ અકસ્માત કેસમાં કોઈની પાસા હેઠળ કાર્યવાહી કરાઈ હોય તેવું ક્યારેય બન્યું નથી, ત્યારે પ્રથમ વખત સમાજમાં દાખલો બેસે અને લોકો અકસ્માત પ્રત્યે ગંભીર બને તે માટે અકસ્માત સર્જનાર આરોપી સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તથ્ય કાંડ સામે આવ્યાના એક જ અઠવાડિયામાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટમાં ગંભીર અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલક સાજન પટેલે દારૂનો નશો કરીને કાર હંકારી 5 લોકોને ઉડાવ્યા હતા, ત્યારે આ પ્રકારનો ગંભીર અકસ્માત સર્જનાર આરોપી સાજન ઉર્ફે સની રાકેશભાઈ પટેલ સામે પોલીસે ફરી એક વખત પાસા હેઠળ કડક કાર્યવાહી કરેલ છે. સાજન પટેલની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. અકસ્માત કેસમાં કોઈ આરોપીને પાસા થયા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.